આમ તો 1 જૂનથી ફિશિંગ બંધ કરવાનું હોય છે, પણ દરિયામાં માછલીનો જથ્થો ઓછો થઈ જવાને કારણે સોમનાથ વેરાવળની 70% ફિશિંગ બોટ 3-4 મહિના પહેલાં જ બંધ થઈ ગઈ છે અને કાંઠે લાંગરી દેવામાં આવી છે. બધા જ વર્ષો કરતાં દરિયાઈ માછીમારીની આ નબળામાં નબળી સિઝન છે. ચિંતાતુર ચહેરે ભારે વિસાદ સાથે વેરાવળ બોટ એસોસિએશનના સાગર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસી ગોહિલે જણાવ્યું કે યુરોપના દેશમાં થયેલા યુદ્ધની અસર આ ધંધાને વર્તાય છે. પહેલાં જે મચ્છી રૂપિયા 300માં વેચાતી હતી તે હાલ રૂપિયા 80માં વેચાય છે. સ્ક્યુટ નરસિંહા મચ્છીનો યુરોપમાં નિકાસ થાય છે. આ ઉપરાંત સુરમાઇટ કટલફિશ, સ્મોલ કટલફિશ જે બધી યુરોપમાં જતી તેના સર્વાથી જ ભાવ નીચા નીકળ્યા છે. વેરાવળમાં 4500 જેટલી ફિશિંગ બોટ અને 1200 નાની બોટ છે. સરકારી તંત્રના જણાવ્યા મુજબ જિલ્લામાં 34,520 માછીમારો તેમજ 6,904 જેટલી બોટ અને હોડીઓ દ્વારા માછીમારી પ્રવૃત્તિ કરવામાં આવે છે. વેરાવળ GIDCમાં 75 પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ 59 આઈસ ફેક્ટરી અને 53 જેટલા ફિશ મિલ પ્લાન્ટ કાર્યરત છે, જેમાં આશરે 13,192 જેટલા પુરુષો તથા મહિલાઓ કામગીરી થકી રોજગારી મેળવે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે રશિયા યુક્રેન યુદ્ધની અસર નિકાસ ઉપર પડી છે, તો ચીનના નિકાસમાં ભાવ અપડાઉન થાય છે અને તે પણ હવે ખાલી સસ્તો માલ જ લે છે. ચીન પહેલાં રિબિન માછલી લેતા હતા, હવે બી ગ્રેડનો નીચા ભાવવાળો માલ માગે છે. હજુ 600-700 બોટ દરિયામાં હશે. ટ્રીપનો ખર્ચ ગણીએ ખલાસીઓનો પગાર રૂપિયા 1.5 લાખ, બરફ રૂપિયા 15,000, રાશન રૂપિયા 20,000, નેટ રિપેરિંગ રૂપિયા 10-12,000, અન્ય ખર્ચા રૂપિયા 10,000, ડીઝલ ખર્ચ રૂપિયા 3 લાખ જેવું થાય છે. આમ અંદાજે રૂપિયા 4.5 લાખ ઉપરાંતનો ખર્ચ થાય અને તેથી વધુ માલ દરિયામાંથી ન મળે તો ટ્રીપ ફેલ જાય છે.